नमस्ते विद्यार्थी मित्रों, धोरण 12 विषय वाणिज्य पत्र व्यवहार अने सेक्रेटरियल प्रेक्टिस एटले के एसपीएमसीसी ना आ वीडियो लेक्चर नी अंदर आप दरेक विद्यार्थी नु हार्दिक स्वागत छे। तो आ अगाउना वीडियो लेक्चर नी अंदर आपणे शेर फेर बदली नी विधि विषय नी माहिती मेळवी रह्या छीए। तो शेर फेर बदली नी विधि मां बे प्रकार, संपूर्ण शेर नी फेर बदली सॉरी मृत स्वरूप ना शेर नी फेर बदली नी विधि अने बीजो प्रकार अमृत स्वरूप ना शेर नी फेर बदली नी विधि। एमां मृत स्वरूप शेर फेरबदली विधि में पहला नंबर नो प्रकार संपूर्ण शेर फेरबदली विधि। चलो उदाहरण द्वारा समझिए। कोई ए नाम नो व्यक्ति है, सामे कोई बी नाम नो व्यक्ति है। ए नाम नो व्यक्ति है ए वेचनार छे, एटले के शेर नु वेचाण करनार छे, अने बी नाम नो व्यक्ति है ए खरीदनार छे। रेडी? तो ए नाम नो व्यक्ति पासे 5000 रूपया ना शेर छे। तो आ ए नाम नो व्यक्ति बी नाम ना व्यक्ति ने 5000 ना शेर नु शू करे छे, वेचाण करे छे। तो तेने संपूर्ण शेर नी फेरबदली कहेवाय। केवी फेरबदली? के भाई आनी पासे जेटला पण छे एटला बधा ज शेर ए आ बीजा व्यक्ति ने आपे छे। आ पण शेर होल्डर छे, आ नवो शेर होल्डर छे। रेडी? तो बीजो के भाई ए नामना व्यक्ति पासे 5000 शेर छे। तो ए नामनो व्यक्ति 5000 शेर माथी 2500 शेर नु शू करे छे? तो के बी नामना व्यक्ति ने वेचाण करे छे। 2500 शेर नु शू करे छे? बी नामना व्यक्ति ने वेचाण करे छे। तो तेने आंशिक शेर नी फेरबदली कहेवामां आवे छे। केवी? आंशिक एटले ओछू, थोड़ा शेर नी फेरबदली नी विधि। कही शके के एनी पासे 5000 शेर छे, तो ते हवे केटला वेचे छे? तो के 2500 જ વેચે છે। 2500 શેર તો ક્યાં રાખે? તો કે પોતાની પાસે એ રાખે છે। તો એના આંશિક શેર ની ફેરબદલી ની વિધિ કહેવામાં આવે છે। જો અહીંયા આ વ્યક્તિના સભ્યપદ નાશ પામશે સંપૂર્ણમાં, હવે સભ્યપદ કોને ગણાશે? બી નું। પરંતુ આંશિક શેર ની ફેરબદલીમાં અડધા શેર એની પાસે છે, એટલે એ પણ કંપનીનો શેર હોલ્ડર બનશે અને આ વ્યક્તિ પણ કંપનીનો શેર હોલ્ડર બનશે। બંને પાસે 2500 શેર વેચાઈ જશે। તો આવો આંશિક શેર ની ફેરબદલી ની વિધિ વિશેની માહિતી મેળવીએ। તો આંશિક એટલે થોડું, ઓછા શેર ની ફેરબદલી ની વિધિ। જ્યારે શેરધારક પોતાના માલિકીના બધા જ શેર પૈકી, કેટલા માલિકીના છે? તો કે 5000, એ બધા જ શેર પૈકી થોડાક જ શેર, એટલે કે 2500 શેર નું જ અન્ય વ્યક્તિને વેચવા માંગતો હોય, ત્યારે મૂળ શેરધારક શેર નું વિભાજન કરવા, વિભાજન એટલે શું? 5000 નું 2500 માં ભાગ પાડવા, બે ભાગ પાડવા માટે, એટલે કે વિભાજન કરવા માટે કંપની રજિસ્ટર્ડ ઓફિસ ને જણાવે છે। તો શેર પ્રમાણપત્ર મોકલે છે। રેડી? પહેલો મુદ્દો। બીજો મુદ્દો, કંપની સેક્રેટરી જે તે શેરધારક ની માંગણી અનુસાર શેર નું વિભાજન કરી અને એ નવા શેર પ્રમાણપત્રો કોને? બંનેને મોકલે છે, અથવા તો જૂના શેર હોલ્ડર ને મોકલે છે કે ભાઈ તમને 2500 શેર નું વિભાજન કરી આપવામાં આવશે, એવું કહી અને મોકલવામાં આવે છે। ત્રીજો મુદ્દો, ત્યારબાદ શેરધારક જેટલા શેર વેચવા માંગતો હોય તે પ્રમાણે નીચેની પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે। આ મુદ્દા પણ ક્રમમાં લખવા, આ મુદ્દા કોઈ નવા નથી, આ સંપૂર્ણ શેર ફેરબદલી ના મુદ્દા છે। જો સંપૂર્ણ શેર ની ફેરબદલી ની વિધિ તમને પૂછાય તો તમારે માત્ર ને માત્ર નવ મુદ્દા સમજાવવાના, જો તમને આંશિક શેર ની ફેરબદલી ની વિધિ પૂછાય તો ઉપરના આ ત્રણ મુદ્દા લખી અને નીચે સંપૂર્ણ શેર ની ફેરબદલી ની વિધિના નવ મુદ્દા લખી નાખવાના। રેડી? માત્ર ને માત્ર મુદ્દાના નામ બોલી જઈએ, ભણાવેલું છે એ વિડીયો પણ તમે જોઈ લેજો કે શેર ફેરબદલી નું ફોર્મ નોંધાવવું। બીજો મુદ્દો, શેર ફેરબદલી ફોર્મ માં વિગતો ભરવી। ત્રીજો મુદ્દો, શેર ફેરબદલી ફોર્મ અને શેર પ્રમાણપત્ર મોકલવા। ચોથો મુદ્દો, ફોર્મ મોકલ્યાની પહોંચ મેળવવી। પાંચમો મુદ્દો, શેર ફેરબદલી અંગેની જાણ નોટિસ દ્વારા કરવી। છઠ્ઠો મુદ્દો, શેર ફેરબદલી પત્રકમાં નોંધ કરવી। સાતમો મુદ્દો, શેર મંજૂરી અંગેનો ઠરાવ પસાર કરવો। આઠમો મુદ્દો, સભ્ય પત્રકમાં નોંધ કરવી અને નવમો મુદ્દો, નવા શેર પ્રમાણપત્ર નવા શેર ધારકને મોકલવા। અહીંયા મૃત સ્વરૂપની શેર ફેરબદલીની વિધિ સંપૂર્ણપણે પૂર્ણ। ફરીથી એક વખત કહી દો, જો તમને મૃત સ્વરૂપની પૂછાય તો તમારે સંપૂર્ણ શેરની ફેરબદલીના નવ મુદ્દા સમજાવવા અને આંશિકના માત્ર ને માત્ર ત્રણ મુદ્દા જ લખવા। જો તમને એમ પૂછાય કે સંપૂર્ણ શેરની ફેરબદલીની વિધિ સમજાવો અલગથી પૂછાય, તો નવ મુદ્દા સમજાવવા। જો તમને એમ પૂછાય કે આંશિક શેરની ફેરબદલીની વિધિ સમજાવો, તો તમારે આ ત્રણ મુદ્દા લખી અને નવ મુદ્દા ફરીથી સમજાવવા પડશે। તો અહીંયા મૃત સ્વરૂપના શેરની ફેરબદલીની વિધિ સંપૂર્ણ પૂર્ણ। મૃત સ્વરૂપના શેરની ફેરબદલીની વિધિ છે। હવે આપણે અમૃત સ્વરૂપના શેરની ફેરબદલીની વિધિ વિશેની માહિતી
મેળવીએ. ચાલો શેર અમૃત સ્વરૂપના શેરની ફેરબદલીની વિધિ. મૃત સ્વરૂપના શેરની ફેરબદલીની વિધિ એટલે કે પ્રમાણપત્ર વાળા શેર 2013 ના કંપની દ્વારા પહેલાની જોગવાઈ પ્રમાણેના શેર. અમૃત સ્વરૂપના શેરની ફેરબદલીની વિધિ એટલે આ સંપૂર્ણ વિધિ ઓનલાઈન થશે. આ સંપૂર્ણ વિધિ ઓનલાઈન કોમ્પ્યુટરના માધ્યમ દ્વારા થશે. તમને એમ લાગશે કે આમાં વિધિના મુદ્દા તો નથી, પરંતુ અમૃત સ્વરૂપના શેરની ફેરબદલીની વિધિ તમને ચાર ગુણની અંદર પૂછાતો પ્રશ્ન છે. કદાચ તમને ત્રણ થી ચાર ગુણની અંદર પૂછી શકાય. રેડી? બહુ ઓછો પૂછાય છે પણ પૂછી શકાય. રેડી? તો આ વિધિમાં જે તમને મુદ્દા દેખાય છે આ બધા મુદ્દાને તમારે ક્રમમાં લખવા પડે. આ અને હજી થોડાક વધારે મુદ્દા છે તો દરેક મુદ્દાને તમારે ક્રમમાં લખવા પડશે. તો ચાલો સમજાવું તમને અમૃત સ્વરૂપના શેરની ફેરબદલીની વિધિ. ચાલો, અમૃત સ્વરૂપના શેરની ફેરબદલીની વિધિ એટલે કોમ્પ્યુટરના માધ્યમ દ્વારા થતી શેર ફેરબદલીની વિધિ ઓનલાઈન પ્રક્રિયા. રેડી? જોઈએ. કોઈ પણ શેરધારક મૃત સ્વરૂપના શેર રાખી શકે, એટલે કે પ્રમાણપત્ર વાળા શેર રાખી શકે. 2013 પછી કોઈ પણ શેરધારક આ પ્રકારના શેર રાખી શકે, પરંતુ નવી જોગવાઈ એટલે કે 2013 ના નવા કંપની ધારા પ્રમાણે આ પ્રકારના શેરનું વેચાણ કરી શકતો નથી. હજી મારી પાસે પ્રમાણપત્ર વાળા શેર હોય તો હું રાખી શકું, પરંતુ હું વેચાણ કરી શકું નહીં. તો હવે વેચાણ કરવું હોય તો શું કરવું જોઈએ? કે જો આવા શેરનું વેચાણ કરવું હોય તો મૃત સ્વરૂપના શેરનું અમૃત સ્વરૂપના શેરમાં શું કરવું પડે? રૂપાંતર કરવું પડે. રેડી? ખબર પડે છે કે જો આવા શેર હું રાખી શકું પરંતુ વેચાણ ન કરી શકું, હવે મારે વેચવા હોય તો શું કરવું? મૃત સ્વરૂપમાંથી અમૃત સ્વરૂપમાં રૂપાંતર કરવું પડે. આગળ, તો વેચાણ સિવાયનું હસ્તાંતરણ કરી શકે. હસ્તાંતરણ એટલે કોઈ પણ પ્રકારની અવેજ લીધા વગર એક હાથમાંથી બીજા હાથમાં જવું. દાખલા તરીકે મારી પાસે 5000 શેર છે. આ 5000 શેર હું કોઈ મિત્રને ભેટમાં આપું છું. શું આપું છું? ભેટમાં. હસ્તાંતરણ થઈ ગયું, ભેટમાં આપું છું. એની પાસેથી 5000 રૂપિયા લેવાનો નથી. તો મારા નામના શેર એના નામે ચડી જશે. જો હવે આ વ્યક્તિને વેચાણ કરવું હશે તો પાછું એને શું કરવું પડશે? રૂપાંતર કરવું પડશે. રૂપાંતર કર્યા વગર હું વેચા એને હસ્તાંતરણ કરી શકું, આપી શકું. હવે આને વેચવા હશે તો એને રૂપાંતર કરવું પડશે. આગળ, એટલે કે ડિમેટ શેર ની અંદર મૃત સ્વરૂપના શેર નું અમૃત સ્વરૂપના શેર એટલે કે ડિમેટ શેર. તો ડિમેટ શેર એટલે ભૌતિક પ્રકારના શેર ને ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં નિશ્ચિત પ્રક્રિયા દ્વારા રૂપાંતરણ કરવામાં આવે છે. તમારી પાસે પ્રમાણપત્ર વાળા શેર છે. આ પ્રમાણપત્ર વાળા શેર નું તમે બેંકમાં ખાતું ખોલાવો તો એ કેવું સ્વરૂપ થઈ ગયું? ઇલેક્ટ્રોનિક. ત્યાં કોમ્પ્યુટરના માધ્યમ દ્વારા મેનેજ થશે એટલે તે ઇલેક્ટ્રોનિક સ્વરૂપના શેર ગણાશે. આગળ, જેમાં રોકાણકારોએ ડિપોઝિટરી પાર્ટિસિપેટ પાસેથી ડિમેટ ખાતું ખોલાવવું પડે. કે મૃત સ્વરૂપમાંથી અમૃત સ્વરૂપમાં રૂપાંતર કરવું હોય તો ડિપોઝિટરી પાર્ટિસિપેટ પાસે તમારે ડિમેટ ખાતું ખોલાવવું પડે. આગળ, ભારતમાં ડિપોઝિટરી પાર્ટિસિપેટ તરીકે બે સંસ્થાઓ કામ કરે છે, NSDL અને બીજું CDSL. NSDL નું નામ છે નેશનલ સિક્યુરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ અને CDSL નું નામ છે સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસ લિમિટેડ ઇન્ડિયા. નામની આ બે સંસ્થાઓ જામીનગીરી સાચવનાર એજન્ટ તરીકે કામ કરે છે. વેરી મસ્ટ IMP એક ગુણમાં પ્રશ્ન. NSDL અથવા તો CDSL નું પૂરું નામ જણાવો. વેરી મસ્ટ IMP HSC બોર્ડમાં ફરજિયાત તમને પૂછાય તેવું. રેડી? તો આ ડિપોઝિટરી પાર્ટિસિપેટ પાસેથી ડિમેટ ખાતું ખોલાવવું પડે છે. તો આ બે સંસ્થાઓ ડિમેટ ખાતું ખોલી આપે છે, NSDL અને CDSL. આ બે સંસ્થાઓ શું કામ કરે છે? તો કે જામીનગીરી જે શેર છે આ શેરને સાચવવાનું એજન્ટ તરીકેનું કામ કરે છે. એજન્ટ એટલે વચેટી વ્યક્તિ, દલાલ. હું શેરધારક છું, મારો રિલાયન્સમાં શેર છે, તો હું શેરધારક, રિલાયન્સ મારી વચ્ચે રહે, NSDL અને CDSL મારા શેરને સાચવી રાખે છે, મારું ડિમેટ ખાતું રાખે છે. પરંતુ આ NSDL અને CDSL સમગ્ર વિસ્તારની બધા જ વિસ્તારમાં પહોંચી નથી વળતી. એટલા માટે આવી સંસ્થા વતી એટલે કે NSDL અને CDSL વતી સરકારી અને ખાનગી ક્ષેત્રની બેંકોમાં પણ હવે તમને ડિમેટ ખાતું ખોલી આપે. ATMમાં જાવ, લખેલું હોય ડિમેટ ખાતું ખોલવા માટે મળો. રેડી? ડિમેટ ખાતું ખોલાવવા માટે આ પુરાવા જમા કરો. તો સરકારી અને ખાનગી ક્ષેત્રની બેંકો, શેર દલાલ તેમજ અન્ય નાણાકીય સંસ્થાઓ વગેરે, મૂળભૂત ફાઇનાન્સ વગેરે જેવી સંસ્થાઓ છે કે જે તમને લોન આપે છે, તેવી સંસ્થાઓ અત્યારે ડિમેટ ખાતું તમને ખોલી આપે છે. રેડી?
બીજો મુદ્દો કે આવી સંસ્થાઓ પાસેથી એનએસડીએલ સીડીએસએલ અથવા તો સરકારી ખાનગી ક્ષેત્રની બેંકો શેર દલાલ અથવા તો નાણાકીય સંસ્થાઓ પાસે તમે ડીમેટ ખાતું ખોલાવો ત્યારે તમને એક ખાતેદારને શું આપે ઇન્સ્ટ્રક્શન સ્લીપ આપે શેરનું ખરીદ વેચાણ કરવા માટે ઉપયોગી એવી એક સ્લીપ આપે છે એ સ્લીપને ઇન્સ્ટ્રક્શન સ્લીપ તરીકે ઓળખી શકાય આ ઇન્સ્ટ્રક્શન સ્લીપનો નમૂનો તમારી ચોપડીમાં તમને આપેલો છે રેડી તો ઇન્સ્ટ્રક્શન સ્લીપ આપે છે છેલ્લો એક પ્રશ્ન ચલાવીશ કે ઇન્સ્ટ્રક્શન સ્લીપની અંદર કયા કયા બાબતોનો સમાવેશ થાય બે ગુણની અંદર તમને ઘણી વખત પૂછી શકાય ઇન્સ્ટ્રક્શન સ્લીપમાં કઈ કઈ વિગતોનો સમાવેશ થાય છે રેડી તો ઇન્ટ્રક્શન સ્લીપ આપે છે આ સ્લીપનો ઉપયોગ શેમાં કરે તો કે ખાતેદાર અને જે શેર છે એના ડીમેટ ખાતામાં એ શેરનો એને ખરીદ વેચાણ કરવું હોય તો આ ઇન્ટ્રક્શન સ્લીપની મદદથી ખરીદ વેચાણ કરી શકે છે આગળનો મુદ્દો જે તે કંપની પોતાના શેર ધારક કોણ છે હવે તો ઓનલાઈન છે ને રૂબરૂ તો કોઈ જવાનું નથી તો શેર ધારક કોણ છે અને જે તે કંપની પોતાના શેર ધારક કોણ છે તે પોતાના કોમ્પ્યુટર ઉપર એનએસડીએલ અને સીડીએસએલ દ્વારા ફરવાયેલ વેબસાઇટ ઉપર જ જોઈ શકીએ શું કરે છે એનએસડીએલ અને સીડીએસએલ જે વેબસાઇટ બહાર પાડી કંપની એની ઉપર જ જોઈ શકી ભાઈ આપણા શેરધારક કોણ છે હવે કંપનીને કોઈ પણ જાતની ફેરબદલી કરવી હોય તો કંપનીમાં કોઈ પણ જાતની ફેરબદલી કરી શકતી નથી કારણ કે કંપની પાસે એ હક નથી એનએસડીએલ અને સીડીએસએલ દ્વારા જ ફેરબદલી થઈ શકે છે તો અમૃત સ્વરૂપના શેરની ફેરબદલીની વિધિ પરંતુ કંપની તેમાં કોઈ પણ પ્રકારની ફેરબદલી કરી શકતી નથી અહીં સુધી આગળની વિધિ વિશે હજી માહિતી મેળવીએ ચાલો આગળનો મુદ્દો છે ખરીદ વેચાણની પ્રક્રિયા ઓનલાઈન કમ્પ્યુટર ઉપર થાય છે એટલે કે જે કઈ ખરીદ વેચાણની પ્રક્રિયા છે ઓનલાઈન કમ્પ્યુટર ઉપર થાય છે કંપનીમાં રૂબરૂ જવાનું નથી આગળ જે વ્યક્તિ ખાસ સમજો આ ત્રણ મુદ્દાઓ જે વ્યક્તિ શેરની ખરીદી આ રીતે કરે છે તે શેર તેના ઉપર જરૂરી દલાલી સાથેના ભાવ ચૂકવવો પડે છે કે ભાઈ જે વ્યક્તિ આ અમૃત સ્વરૂપ રીતે એટલે કે ઓનલાઈન પ્રક્રિયા દ્વારા શેરનું ખરીદ વેચાણ કરે છે તો તેને ઉપર તેને દલાલી ચૂકવવી પડે દલાલી સાથેનો ભાવ ચૂકવવો પડે કે ભાઈ તમે શેરની ખરીદ વેચાણ કરો એટલે તમારા શેર ઉપર દલાલી લાગી જાય રેડી કારણ કે એ મધ્યસ્થી તો કોઈ જોશે ને કંપનીને તમારી વચ્ચે મધ્યસ્થી તો કોઈ જોશે દલાલ તો જોશે તો તેની દલાલીનો ભાવ ચૂકવવો પડે આગળ ખાતા ધારક એટલે કે જે શેર ધારક જેનું બેંકમાં ડીમેટ ખાતું છે તે ખાતા ધારક તે જ સંસ્થામાં રહેલ બેંક એકાઉન્ટમાંથી જરૂરી નાણાં ઉધાર થઈ જાય છે અને તેના ડીમેટ ખાતામાં જરૂરી શેર જમા થઈ જાય છે હું તમને ઉદાહરણ દ્વારા સમજાવું કે કોઈ એ નામનો વ્યક્તિ છે એને એબીસી નામની કંપનીમાંથી શું કર્યું તો કે શેરની ખરીદી કરી છે ચાલો ઉદાહરણ સમજીએ વ્યવસ્થિત કે ભાઈ એબીસી નામની કંપનીમાંથી શેરની ખરીદી કરી છે રેડી આ વ્યક્તિનું બેંક એકાઉન્ટ છે બીઓબી એક્સવાયઝેડ કોઈ પણ બેંક એકાઉન્ટ ઉપર આપણે બીઓબી લઈએ કેટલા શેરની ખરીદી કરી તો કે ભાઈ 50,000 રૂપિયાના શેરની ખરીદી કરી 50,000 રૂપિયાના 5,000 શેર છે રેડી તો હવે જોજો કે ભાઈ 50,000 રૂપિયાના 5,000 શેર છે આ જ બેંકમાં આ એનું શું છે તો કે આ એનું બચત ખાતું છે સમજીએ આ એનું બચત ખાતું છે અને બીજું એનું શું છે તો કે ડીમેટ ખાતું છે રેડી ચાલો જોઈએ તો 5,000 શેરની ખરીદી કરી છે તો ખાતા ધારકના તે જ સંસ્થામાં રહેલ બેંક એકાઉન્ટમાંથી જરૂરી નાણા ઉધાર થઈ જાય છે અને તેના ખાતામાં જરૂરી શેર જમા થઈ જાય છે ચાલો કંપની છે આ શું છે તો કે બીઓબી છે 50,000 ના શેર ખરીદે તો 50,000 રૂપિયામાં બ્લોક પડ્યા હશે એ 50,000 ના શેર ના પૈસા એ કંપનીમાં ટ્રાન્સફર થઈ જાય છે શું થઈ જાય કંપનીના નામે પૈસા જમા થઈ જાય ટ્રાન્સફર થઈ જાય છે અને જે 5,000 ના શેર છે આ 5,000 ના શેર વ્યક્તિના ડીમેટ ખાતામાં જમા થઈ જાય છે સમજ પડી વ્યક્તિના બચત ખાતામાંથી પૈસા કંપનીના ખાતામાં જતા રહે છે અને કંપનીમાંથી વ્યક્તિના ડીમેટ ખાતામાં શેર જમા થઈ જાય તેવી જ રીતે જો આ તો ખરીદીની વાત કરી હું હવે વેચાણ જોઈએ તેવી જ રીતે વેચાણ તો તેના ખાતામાં શેરની કિંમતમાંથી દલાલી અને કેરવેરા બાદ થઈને તેના બેંક એકાઉન્ટમાં જરૂરી રકમ જમા થઈ જાય છે સેમ પ્રોસેસ વેચાણની શું કરે છે એ વેચાણ કરે છે તો આ એ નામનો વ્યક્તિ વેચાણ કરે છે 5,000 ના શેરનું વેચાણ કરે છે તો એના ડીમેટ ખાતામાંથી 5,000 ના શેર શું થઈ જશે માઇનસ થઈ જશે સમજાણ આના ડીમેટ ખાતામાંથી 5,000 ના શેર જતા રહેશે
અને બીજા જે વ્યક્તિના એટલે કે જેને વેચાણ કર્યું છે એ વ્યક્તિના ખાતામાંથી 50,000 ની રકમ બીઓબી ના ખાતામાં એના બચત ખાતામાં જમા થઈ જશે અને તેના ડીમેટ ખાતામાં વેચેલ શેર ઉધારથી જે વેચેલા શેર હોય એ જતા રહે પૈસા આવી જાય ઓનલાઈન પ્રક્રિયા છે આ રીતે શેરનું ખરીદ વેચાણ કરવામાં આવેલ હોય તે વ્યક્તિના ખાતામાં જમા કે ઉધાર થઈ જાય કે આ રીતે શેરનું ખરીદ વેચાણ કરો એટલે વ્યક્તિના ડીમેટ ખાતામાં શેર જમા થઈ જાય તો બચત ખાતામાંથી પૈસા ઉધાર થઈ જાય અને બચત ખાતામાંથી પૈસા જમા થઈ જાય તો ડીમેટ ખાતામાંથી શેર ઉધાર થઈ જતા હોય છે રેડી આગળ જોઈએ તો મહત્વની ને અગત્યની બાબત તો એ છે કે જ્યારે આ રીતે શેરનું ખરીદ વેચાણ થાય છે ત્યારે તેના ઉપર નિયંત્રણ કંપની પાસે હોતું નથી આ તો ખરીદ વેચાણ થયા જ કરે એમાં કંપનીને કઈ જોવાનું નથી કંપની કાંઈ એમાં ફેરબદલી ન કરી શકે કંપની કોઈને અટકાવી પણ શકતી નથી એના ઉપર નિયંત્રણ હોતું નથી તો કોની પાસે નિયંત્રણ હોય તો કે એનએસડીએલ અને સીડીએસએલ ના પ્રતિનિધિ તરીકે કાર્ય કરતી બેંક અને બેંક અને અન્ય નાણાકીય સંસ્થાઓ પાસે નિયંત્રણ હોય છે એમાં કંપનીને કાંઈ લેવા દેવા હોતી નથી બેંક અને જે કે નાણાકીય સંસ્થા છે એનું નિયંત્રણ હોય છે હવે જે તે કંપની પોતાના કમ્પ્યુટર ઉપર કોણ નવા શેર ધારક બન્યા અને કોણ જૂના જતા રહ્યા તે આપેલી વેબ પેજ એટલે કે તે વેબસાઇટ ઉપર જોઈ શકે છે કંપની એમાં કોઈ જાતનો ફેરફાર કરી શકતી નથી રેડી તો હવે આપણે જોઈએ શેરની ફેરબદલીની વિધિ જોઈ એમાં પહેલો પ્રકાર કયો હતો તો કે મૃત સ્વરૂપના શેરની ફેરબદલીની વિધિ મૃત સ્વરૂપના શેરની ફેરબદલીમાં એ સંપૂર્ણ શેરની ફેરબદલીની વિધિ બી આંશિક શેરની ફેરબદલીની વિધિ અને બીજો પ્રકાર કે અમૃત સ્વરૂપના શેરની ફેરબદલીની વિધિ આ શેર ફેરબદલીનો સંપૂર્ણ ટોપિક અહીંયા પૂર્ણ